વધુ સમય ન લેતા તમારા તમામ જે પ્રશ્નો છે એનું આપણે નિરાકરણ બહુ ટૂંક ટૂંક સમયમાં કરી રહ્યા છીએ તો જે કંઈ પણ પ્રશ્નો આપ લોકોએ પૂછ્યા છે અથવા તો યુટ્યુબના માધ્યમથી જે લોકો અત્યારે આ કાર્યક્રમને લાઈવ નિહાળી રહ્યા છે તો એ તમામને હું પહેલાં તો વંદન કરું છું પ્રણામ કરું છું મળમાર્ગની બીમારીઓ શું છે કેવી રીતે થાય હરસ કોને કહેવાય ભગંદર કેવી રીતે થાય એના કેટલા પ્રકાર છે બીજા બધા તમે જે કંઈ પણ પ્રશ્નો પૂછ્યા છે કે ઓપરેશન કરાવવું ન કરાવવું ક્યારે કરાવવું શું કામ ન કરાવવું કરાવવાથી શું તકલીફ થાય અથવા શું ફાયદા થાય એ તમામ માહિતી હવે આપણે જોઈ રહ્યા છીએ સૌ પ્રથમ આપણે અહીંની જે જગ્યા છે ત્યાંની જે રચના છે તો એ સમજીએ તો ઉપરથી જે આવે છે એ મોટા આંતરડાનો ભાગ છે નીચે આવતા એ મળાશયનો ભાગ છે કે જ્યાં મળ સ્ટોરેજ થાય જેને રેક્ટમ કહેવામાં આવે છે અને એની નીચે જે છે એ દ્વારનો ભાગ છે કે જેને એનસ કહેવામાં આવે છે હવે એ જ આ માત્ર નીચેનો ભાગ છે દ્વારનો એને બહુ વધારે નજીકથી અને ડિટેલમાં સમજીએ તો ઉપર જ્યાં લખ્યું છે રેક્ટમ એ ભાગમાં મળનું સ્ટોરેજ થાય છે મળ આશય કહેવાય કે જે આખા શરીરનો મળ બનતો હોય જે ખોરાકનો એ ત્યાં આવીને રિઝર્વ થાય ચોવીસ કલાક આપણો ખોરાક ચાલુ હોય પાચનની પ્રક્રિયા ચાલુ હોય પણ મળ ચોવીસ કલાક નીકળે નથી રાખતો એ ત્યાં સ્ટોર થઈને રહે છે એનાથી નીચે આવે મળવારનો જે ભાગ છે ત્યાંથી મળ મળત્યાગની ક્રિયા વખતે બહાર નીકળે છે તો એ જે બહારનું કાણું છે એને એનસ કહેવામાં આવે મળ દ્વાર કહેવામાં આવે અહીંયા બાજુમાં એક મસલ જેવું દેખાય છે તમને રીંગ એવો શબ્દ સાંભળ્યો છે કોઈ રીંગ મળ કંટ્રોલ કરવાની રીંગ તો એ આ રીંગ છે આ રીંગ બે પ્રકારની હોય છે એક અંદરની એક બહારની એવા શબ્દો સાંભળેલા છે કોઈએ આ જે રીંગ છે એ અંદરની રીંગ છે આ રીંગ એ બહારની રીંગ છે ઉપરનો ભાગ મળાશય નીચેનો દ્વાર મળમાર્ગની સામાન્ય રીતે થતી બીમારીઓ કઈ કઈ છે તો હરસ ક્યો મસા મળમાર્ગની જગ્યાએ થતા ગુમડા બગંદર ખંજવાડ ચીરા આ બધી સામાન્ય રીતે થતી બીમારીઓ છે આના સિવાય પણ બીજી ઘણી બધી બીમારીઓ છે કે જે આ જગ્યાએ થાય છે પણ અત્યારે આપણે એનું ડિટેલિંગમાં જવાની જરૂરિયાત નથી આમાંથી અમુક બીમારીઓની આપણે વિશેષ માહિતી મેળવીશું પેલું છે હરસ અથવા તો પાઇલ્સ અથવા તો હેમેરોઇડ્સ આ જલ્લીકટ્ટુનો ફોટો લાગે છે ને સાઉથની એક રમત છે જલ્લીકટ્ટુ ત્યાં બળદ મારે પણ આ ફોટો અહીંયા મૂકવાનું કારણ શું સમજાય છે કોઈને વાગી જાય ના એવું નથી આ શું છે સિંગડું જેવી રીતે સિંગડું ખૂચે અને જે પ્રમાણે વાગે એ રીતની દર્દીને પીડા થતી હોય છે કઈ બીમારીમાં હરસમાં હરસ અને મસા આ બંને બીમારીઓ અલગ અલગ છે એક બીમારીના નામ નથી હરસ બીમારી અલગ છે મસા અલગ છે તો હરસની બીમારીમાં સિંગડામાં એટલે કે કંઈ ખૂંચતું હોય એવી ખાસ કરીને પીડા થતી હોય છે આયુર્વેદમાં સંસ્કૃતમાં એના માટેનો શ્લોક છે કે અરીવત પ્રાણાન હરતી ઇતિ અર્શાનશી કે અરી અરી એટલે દુશ્મન દુશ્મનની જેમ જે પ્રાણને હરી લે એને અર્શ કહેવામાં આવે છે એ કેવી રીતે થાય છે એ જોઈએ આ ત્યાંનું લોહી સપ્લાય કરતી નળીઓ છે એ નળીઓ જ્યારે ફૂલી જાય ત્યારે એને પાઇલ્સ અથવા હરસ કહેવાય એ બહારના હોય તો એને એક્સટર્નલ કહેવાય અંદરના હોય ઇન્ટરનલ એના ચાર સ્ટેજ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ ડિગ્રી ફસ્ટ ડિગ્રીમાં માત્ર અંદર રહે સેકન્ડ ડિગ્રીના ફૂલીને બહાર આવે થર્ડ ડિગ્રીના જે હેમેરોઇડ્સ કહીએ એ ફૂલીને બહાર આવે એને ધક્કો મારી અને અંદર નાખવા પડે અને ફોર્થ ડિગ્રીના જે પાઇલ્સ છે એ કાયમ બહાર જ રહ્યા કરે છે અને જે પહેલાં જોયા કે જે બહારની નસો ફૂલી જાય ત્યાં લોહી જામી જાય એને મસા કહેવાય એ મસા એટલે સાદી ભાષામાં સમજાવું તો પડી જાય કોઈ વ્યક્તિ માથામાં વાગે અને એને જે લોહીનું ઢીમડું થઈ જાય એ જ વસ્તુ અહીંયા થાય કોઈ કે પ્રશ્ન પૂછ્યો હતો કે હરસમાં લોહી કેમ પડે છે પણ જ્યારે આ લોહીની જે નળીઓ છે તે ફૂલી જાય એના ઉપર દબાણ આવે એટલે એ નળી તૂટે અને તૂટે એમાંથી કેટલી તૂટી છે એ પ્રમાણે એમાંથી લોહી આવે ક્યારેક એ નાની તૂટી હોય ઓછી તૂટી હોય તો એમાંથી ટીપા પડે ક્યારેક બહુ વધારે પડતી તૂટી ગયું હોય તો એમાંથી પિચકારી થાય આવું અનુભવ્યું છે દર્દીએ પિચકારીની જેમ લોહી આવે છે એનું કારણ આ છે એની ટ્રીટમેન્ટ શું ટ્રીટમેન્ટ વિશે ઘણા બધા પ્રશ્નો હતા ઘણા બધા લોકોને પહેલી ટ્રીટમેન્ટ છે કન્ઝર્વેટિવ એટલે સામાન્ય દવાથી અથવા તો ખોરાકના ફેરફારથી દવાઓ ઘણી બધી અવેલેબલ છે દુનિયાભરમાં ઘણી બધી પેથી છે દરેક પેથીની પોતપોતાની દવાઓ છે પછી છે રબર બેન્ડ લાઇગેશન જે મસો થઈ ગયો છે એના મૂળમાં રબરની બેન્ડ બાંધવામાં આવે મશીન દ્વારા એક ગન દ્વારા એના પછી છે સ્ક્લેરોથેરાપી ઇન્જેક્શન ઇન્જેક્શન મારીને ઈલાજ થાય છે એવું ઘણા બધાએ સાંભળ્યું હશે એના અમુક સેન્ટરો પણ છે કે તે એ જગ્યાએ આ સ્ક્લેરોથેરાપીનો ઈલાજ બહુ થાય છે પણ અને ઇન્ફ્રારેડ ફોટોકોએગ્યુલેશન એટલે જે ઇન્ફ્રારેડ કિરણો હોય છે એ એક મશીન આવે એનું મશીન દ્વારા મસા ઉપર એક કિરણો મારવામાં આવે અને એના કારણે એ મસા સંકોચાઈ જાય પણ આ ત્રણેય પદ્ધતિ જે છે રબર બેન્ડલાઇઝેશન સ્લેરોથેરાપી અને ઇન્ફ્રારેડ ફોટોકોએગ્યુલેશન આ ત્રણેય પદ્ધતિ પેલી કે બીજી ડિગ્રીના પ્રથમ કે સેકન્ડ સ્ટેજના મસા જે કહીએ આપણે સરસ કહીએ એના માટે જ કામના છે અને આ ત્રણેય પદ્ધતિ હવે ઓલમોસ્ટ આઉટડેટેડ થઈ ગઈ છે ઓલમોસ્ટ એ બહુ જ ઓછી પ્રેક્ટિસમાં છે એના પછીની છે ડીજીએચએલ હાર્મોનિક સ્કાલ્પેલ એમઆઈપીએચ એટલે જેને સ્ટેપલર કહેવાય એવી ક્રાયોથેરાપી એમાં માઇનસ વન ફિફ્ટી નાઇન ડિગ્રી સેલ્સિયસ ઉપર જે છે એ નાઇટ્રોજન ગેસ એમાંથી પસાર કરવામાં આવે છે એના પછીની છે હેમરેડોક્ટોમી મોડિફાઈડ વાઇડેડેડ હેમેરોડોક્ટોમી અને લેઝર હેમેરોડોક્ટોમી આ બધી અલગ અલગ પ્રકારના ઓપરેશનના નામ છે દરેકમાં વધતા ઓછા અંશે અમુક અમુક ફેરફાર છે અને એક છે એક્સિઝન એન્ડ સૂત્રલાઇઝેશન કે જે ખૂબ વર્ષો જૂની પદ્ધતિ છે કે જેમાં મસાનું છેદન કરવામાં આવે એને કાપી નાખવામાં આવે અને એના મૂળમાં દવા દવાવાળો દોરો બાંધવામાં આવે કે જે વર્ષોથી એટલે કે લગભગ પચીસસો વર્ષ પહેલાંથી ચાલી આવેલી પદ્ધતિ છે કે જેના જનેતા આચાર્ય સુશ્રુત હતા કે જે આયુર્વેદની મૂળ પદ્ધતિ છે એના પછીની બીજી બીમારી છે આ ભાઈ ઈસરોના સાયન્ટિસ્ટ છે રોકેટ બાંધી અને ઉપર જવાના છે એવું લાગે ને આ બીમારી છે ફિશરી નેનો ચીરા વાઢિયા આ બીમારીમાં ભયંકર બળતરા થાય બળતરા વિશે પણ લોકોએ પ્રશ્ન પૂછ્યો હતો હવે આ બળતરા શા માટે થાય છે તો એ બળતરા થવાનું મુખ્ય કારણ એવું છે કે અંદરની જે મ્યુકોઝા હોય માર્ગની મ્યુકોઝા એટલે જે અંદરનું લેયર છે બહુ સાદી ભાષામાં સમજાવું તો મોઢાની અંદરનું જે ચામડી છે જે મસલ જે લેયર છે મ્યુકોઝમ એ જ આખા આંતરડામાં સેમ છેક મળદ્વાર સુધી આખામાં સળંગ આવું જ છે જેવી રીતે મોઢામાં કોઈ પણ કારણસર ચાંદું પડે અથવા ઘસારો થાય અથવા છોલાય અને જે બળતરા થાય એ જ વસ્તુ અહીંયા થાય છે કોઈ પણ કારણસર ત્યાં છોલાઈ જાય એટલે આવી રીતની બળતરા થાય છે હવે આ છોલાવાનું કારણ ફિશર થવાનું કારણ કોઈને ખબર છે કોઈને ખ્યાલ છે ફિશર શા માટે થાય છે કેવી રીતે થાય છે કોઈને પણ ગમે તૂકો મારો ગંઠાઈ જાય તો ઓકે વેરી ગુડ એસિડિટીથી પછી બીજું કોઈ હજી કાંઈ નહીં ઓકે કોને જવાબ આપ્યો ઓકે જવાબ સાચો છે પણ અડધો સાચો છે એ ખ્યાલ છે કબજિયાત સિવાય પણ એક કારણ છે એના કારણે થાય એ એ વસ્તુ જ થઈ પણ તમને બધાને નવાઈ લાગશે અચ્છા આના કારણે પણ થાય આવી તો ખબર જ નથી એવું કોઈ કારણ તૂકો મારો ભૂલ તો ભૂલ ગરમી લીલા મરચાં પછી એ તો બધાને ખબર છે બેન ખબર નથી એવું વાસી ફૂટ પણ ન ખવાય ખબર છે બધાને આપણે સામાન્ય સમજ મેળવીએ કે કેવી રીતે થાય છે આ મળ છે નીકળવા માટે પ્રયત્ન કરે છે મહા મહેનતે પરાણે નીકળે છે સાપ જાય પણ લીસોટો મૂકતો જાય એવી રીતે આ ઘસારો થઈ ગયો ચીરો થઈ ગયો અને એમાંથી લોહી પણ આવ્યું પણ જેમ મેં કીધું તેમ આ અડધું સત્ય છે તો આનાથી ઓપોઝિટ શું હોય કબજિયાતથી ઓપોઝિટ જુલાબ જુલાબથી થાય જુલાબથી ફિશર થાય થાય કબજીયાતમાં વ્યક્તિ જેટલું જોર કરે ને એટલું થાય જુલાબમાં જોર આપણા હાથમાં નથી એ ફોર્સ અંદરથી આવે છે બીજી વસ્તુ એક નળી લેવાની એમાં વચ્ચે અંગૂઠો રાખવાનો એ પાણીની ધારને જમીન ઉપર પાડવાની શું થશે જમીન ઉપર ખાડો થશે થશે તો એવી જ રીતે એ ફોર્સફુલ લિક્વિડ સ્ટૂલ જે પાણી જેવો મળ જે જુલાબમાં થઈ જાય છે એ જ્યારે ઘસારાથી નીકળે છે ત્યારે એ છોલી નાખે છે તકલીફ ક્યાં થાય છે આ બીમારી વધારે શા માટે જોવા મળે છે કે લોકોને કબજિયાત વિશે બહુ ખબર છે પણ ઝાડા વિશે કોઈ જ નથી જાણતું પરિણામે શું થાય છે વ્યક્તિ એન કેન પ્રકારે ગમે તે દવાઓ લઈ અને મળને ઢીલો કરવા માટે પ્રયત્ન કરે ના મળ તો ઢીલો આવવો જોઈએ દિવસમાં બે ત્રણ વાર જઈ આવીએ પેટ હલકું થઈ જાય સારું લાગે છે પણ એ ફોર્સફુલ મળના કારણે એને ફિશરની બીમારી થઈ જાય છે આ રીતના ફિશર હોય છે નીચેની તરફ ઉપરની તરફ એવા એના પ્રકાર છે બીજા એક્યુટ અને ક્રોનિક એવા પણ પ્રકાર છે કે જે નવો અને જૂનો એ રીતના અલગ અલગ એના પ્રકાર છે એના પછીની બીમારી છે ગુમડા અથવા વિદ્રોધી જેને સંસ્કૃતમાં કહે છે એનોરેક્ટલ એપ્સેસિસ આ રીતની બીમારી છે કે જેમાં મળમાર્ગમાં અંદર એની જે રચના છે ત્યાં આવું એક આ વાલ્વ જેવી વસ્તુ હોય છે આ વાલ્વના કારણે મળ અહીંયા ભરાઈ રહે એ મળ આ બંને જે સ્પ્રિંક્ટર પહેલાં બતાવ્યા કે જે બે રીંગ છે એની વચમાં આવીને ભરાઈ રહે છે અને ત્યાંથી એ પછી ગમે તે બાજુએ ટ્રાવેલ કરે આ ઇન્ફેક્શન આ ઇન્ફેક્શન જે બાજુ જાય ત્યાંનું એ ગુમડું કરે એ ગુમડાના ઘણા બધા પ્રકાર છે ટોટલ નવ પ્રકારના મળમાર્ગની જગ્યાના ગુમડા થાય છે નવ પ્રકારના એમાંનું એક ગૂમડું એવું હોય કે જે અડધો સેન્ટીમીટર બાય એક સેન્ટીમીટરનું હોય અને એક ગુમડું એવું પણ છે કે જે પચીસ સેન્ટીમીટર બાય પચીસ સેન્ટીમીટર એટલે આખો થાપો ભરાઈ ગયો હોય અથવા બંને બાજુના એના થાપાના ભાગમાં બધામાં રસી થઈ ગઈ હોય એવા પણ ગુમડા થયેલા છે થાય છે એના અલગ અલગ પ્રકાર છે જે બાજુ રસી ટ્રાવેલ કરે એ પ્રમાણે એ ગુમડું બનતું હોય છે એના પછીની બીમારી છે ફિસ્ટ્યુલા ઇન એનો ભગંદર આના વિશે જાણો છો કેટલાય શબ્દ સાંભળ્યો છે ભગંદર ઓકે શું જાણ્યું છે બગંદર વિશે શું જાણો છો આપ કબજીયાત થાય છે ઓકે બીજું થી પાંચ નીકળે છે ઓકે પછી સાઈડમાં બધું ભરાઈ જાય છે ઓકે બધી જ વાતો સાચી છે બગંદર એટલે છે શું સાદી ભાષામાં એક પાઇપલાઇન કોઈ પણ બે સપાટીની વચ્ચેની એક કનેક્ટિંગ લાઇન એને બગંદર કહેવામાં આવે તો એ જે જગ્યાનું થાય એને એ પ્રમાણે એની ફિસ્ટ્યુલા કહેવાય મળમાર્ગમાં થાય એટલે એને ફિસ્ટ્યુલા ઇન એનો એવું કહેવામાં આવે એ જે પ્રમાણે ફેલાયેલી હોય એ રીતના એના પ્રકાર છે આ બંને રીંગની વચ્ચેથી આવે તો એને ઇન્ટર સ્પિન્ટ્રીક ઇન એનો કહેવાય આને ક્રોસ કરે તો ટ્રાન્સપિંગ્ટ્રિક આ ઉપરથી આવે એને સુપ્રાસપિન્ટ્રીક અને સાઈડમાંથી હોય એને એક્સ્ટ્રા સ્પિન્ટ્રીક આવી રીતે એના મુખ્ય ચાર પ્રકાર છે અને એમાંથી અલગ અલગ સોળ પ્રકારના ભગંદર થાય છે સોળ દસ અને છ એમાંનું એક ભગંદર એવું છે જે ટીબીના કારણે થાય કોઈને છાતીમાં ટીબી થયો હોય અને એને ભગંદર થાય એ ભગંદર નીચે દેખાય પણ ભગવાનની દયાથી એ ભગંદર બહુ ઓછું થાય છે એવી જ રીતે કોઈક આંતરડાની બીમારી કોઈને અલ્સરેટિવ કોલાઇટીસની બીમારી છે કોઈને ક્રિસિસ છે એવી અલગ અલગ બીમારીઓના કારણે પણ ભગંદર થાય છે એટલે અલગ અલગ ભગંદર અલગ અલગ પ્રકારના થાય છે અચ્છા હવે આ શબ્દ કોઈ સાંભળ્યો છે ક્ષારસૂત્ર કેટલા લોકોએ સાંભળેલો છે ક્ષારસૂત્ર કોઈ એ નહીં એક જ વ્યક્તિને બાદ કરતા બાકી કોઈને ખ્યાલ નથી ક્ષારસૂત્ર શું છે ઓકે આ વનસ્પતિ હા ગુગળ ના ગૂગળ નથી આ આની ખેતી ક્યાં થાય એ ખબર છે કોઈને આની કિંમત આની કિંમત છે સો રૂપિયા એક દિવસ આવી કેવી કિંમત બરાબર ને સો રૂપિયા એક દિવસ આને અઘેડો કહેવાય દેશી ભાષામાં ચોમાસામાં વરસાદ પડે પછી ખેતર વાડીના છેઢા ઉપર ઊગી નીકળે સો રૂપિયા એક દિવસ કિંમત એટલે કીધી કે એને ખેડૂતને કઢાવવા માટે મજૂરી આપવી પડે દાળિયા રાખીને એને સો દોઢસો બસો જે મજૂરી આપતા હોય એ એટલે આ નિંદણ છે પણ આ દિવ્ય ઔષધિ છે આ અઘેડાનો ક્ષાર બને અને સૂત્ર સૂત્ર એટલે સાદી ભાષામાં દોરો અને જેના ઉપર ક્ષાર લાગેલો હોય એવો દોરો એટલે ક્ષાર સૂત્ર કે જે આજથી પચીસસો વર્ષ પહેલાં આયુર્વેદના સર્જન કે જેને આજે પણ ફાધર ઓફ સર્જરી કહેવામાં આવે છે કે જેમણે એ જમાનામાં એકસોને છ થી વધારે ઇન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યા હતા એમણે સર્જરીના આઠ જે નિયમો આપ્યા છે એની બારે નવમી સર્જરી આજે પણ નથી અને ભવિષ્યમાં ક્યારેય પણ આવવાની પણ નથી જે કોઈ પણ સર્જરી તમે કહો એ બધી જ આચાર્ય સુશ્રુતની દેન છે ઇવન માઇકલ જેક્સનને ઓળખો છો માઇકલ જેક્સનને બધા ઓળખો છો એણે પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી ખબર છે નાકની એ સર્જરી પણ આચાર્ય સુશ્રુતે આપેલી છે અને એઝ ઇટ ઇઝ આપેલી છે સુશ્રુત સંહિતામાં એ જ રીતનું અહીંયાથી ફ્લેપ લેવો ઉપર આવી રીતે એને ફિક્સ કરો નાકની જે સર્જરી એની થઈ હતી નેઝલ રીકન્સ્ટ્રક્શન એટલી જૂની પદ્ધતિ છે બહુ જ રિલાયેબલ એકદમ સમયને ટાઈમ ટેસ્ટેડ આ પદ્ધતિ છે કેવી રીતે આ ક્ષારસૂત્ર બને છે હું બનાવું છું આ એના ફોટોગ્રાફ્સ છે આ મારા ઘરની અગાસી છે આખી અગાસી ભરીને આ અઘાડાને સુકવવા માટે મૂકેલો છે એમાંથી એ સુકાઈ ગયા પછી એને બાળીને એની રાખ બનાવવામાં આવે એ રાખને પાણીમાં ડાયલ્યુટ કરવામાં આવે ત્યારબાદ એને ફિલ્ટર પેપરથી ફિલ્ટર કરવાની આવે એને ઉકાળવાની આવે હલાવતા હલાવતા આ લુગદી જેવું સેમી સોલિડ રહે એને સૂર્ય કુકરમાં સુકવેલી છે એમાંથી આ ક્ષાર અગાસીમાંથી આ એકસો ને એંસી ગ્રામ ક્ષાર આ આખી પ્રોસેસ બે મહિનાની છે રાતોરાત નથી બનતું આ રીતનો જે ક્ષાર છે એને આ વનસ્પતિને ઓળખો છો હવે કોઈ શું છે થોર બેનને મારો તો હાથમાં કાંટા ઉગે બીજા જન્મમાં બરોબર ને એવું નથી પણ જે દોરો છે એના ઉપર આ થોરનું દૂધ લગાવવામાં આવે છે હવે થોરનું દૂધ નીકળે નીકળે કેટલું નીકળે લીટર બે લીટર ચાર લીટર પાંચ લીટર ટીપે ટીપે બરાબર ને હવે એ દૂધનું કલેક્શન શિયાળામાં કરવામાં આવે જનરલી નવેમ્બર ડિસેમ્બરના ટાઈમમાં કે જ્યારે કડકડતી ઠંડી હોય સવારે પાંચ વાગે જે દૂધ મળે છ વાગે ન મળે છ વાગે મળે સાત વાગે ન મળે કારણ કે જેમ જેમ સૂર્ય તપતો જાય તેમ તેમ પાણી અને દૂધ એ સુકાતું જાય હવે એને કેવી રીતે કલેક્ટ કરવામાં આવે છે બીજું એનું દૂધ દરરોજ તાજું જ લેવું પડે સ્ટોરેજ ન ચાલે બ્લેડથી એને ચીરો મારવો પડે આ રીતે ટીપે ટીપે સરોવર તો નહીં વાટકી પણ ન ભરાય એક દિવસ માટે જરૂરી દોરાનું દૂધ લગાવવા માટે લગભગ પોણો કલાકથી એક કલાક લાગતી હોય છે ત્યારે માંડ એટલું દૂધ ભેગું થઈ શકે હવે એનું એપ્લિકેશન દોરા ઉપર કેવી રીતે થાય એ જોઈએ તો આવી રીતે દોરાની ફ્રેમ બનાવેલી હોય છે એના ઉપર પહેલાં સાત લેયર ખાલી થોરના દૂધના લાગે પછીના અગિયાર લેયર જે છે એ થોરનું દૂધ અને અગાઉ જે ક્ષાર બનાવ્યો એના લાગે એના પછીના ત્રણ લેયર એ હળદરવાળા લાગે એટલે ટોટલ એવા એકવીસ લેયર થાય ત્યારે આ એક ક્ષારસૂત્ર તૈયાર થાય આખી જ પ્રોસેસને લગભગ અઢીથી ત્રણ મહિના લાગે ત્યારે આ દોરા તૈયાર થાય છે આ દૂધ અત્યારે લગાવી રહ્યા છે અને આ કોઈ ઇન્ટરનેટના કે બીજાના વિડીયો નથી આ બધા મારા જ વિડીયો છે મારી જાત મહેનતના જ વિડીયો છે કે જે હું જાતે બનાવું છું એ વસ્તુ છે આ ક્ષાર કેવી રીતે લગાવવામાં આવે છે એક દોરા ઉપર દૂધ લગાવવાનું પછી આ રીતે એના એને ક્ષારમાંથી પસાર કરવાનો વળી બીજા દોરા ઉપર દૂધ લગાવો એમાં પણ ક્યાંય આ ક્ષારની ગાંગળી ન થવી જોઈએ ક્યાંય ગંઠાઈ ન જવો જોઈએ ક્યાંય દોરા ઉપર લાગ લાગવાનો બાકી ન રહી જવો જોઈએ એ યુનિફોર્મ હોવું જોઈએ એવા એકવીસ લેયર આ લગાવ્યા પછી એને આખો દિવસ સૂર્યકુકરમાં સુકવવું પડે ત્યારે એ ડ્રાય થાય ત્યારે બીજા દિવસે કામ લાગે એમાં ક્યારેક વાદળછાયું વાતાવરણ હોય તો બીજા દિવસે કામ ન પણ થાય તો ત્રીજા દિવસે થાય એટલે એ લેન્ધી પ્રોસેસ એ રીતે થઈ રાખે આ ફાઇનલી તૈયાર ક્ષારસૂત્ર કે જે ભગંદર માટેનો અક્ષર ઇલાજ છે કોઈ પણ ભગંદર ગમે તેવા લેવલનું ગમે તેટલું ઊંડું એક ક્ષારસૂત્ર સારવારથી કરાવ્યા બાદ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ફરીથી નથી જ થતું સિવાય કે કોઈ વ્યક્તિના નસીબ બહુ જ ખરાબ હોય તો એ ફરી થઈ શકે પણ લગભગ ફરી નથી થતું તો અમારી હોસ્પિટલ વિશેની સામાન્ય માહિતી છે કે અક્ષર હોસ્પિટલ નામથી ભુજમાં છેલ્લા છ વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું અહીં જ હોસ્પિટલ રોડ ઉપર સહકાર ઓપ્ટિક્સ છે એની ઉપર અમારી હોસ્પિટલ આવેલી છે એમાં અમે કઈ સગવડો આપીએ છીએ ફેસિલિટીઝ શું પ્રોવાઈડ કરીએ છીએ તો યુનિક ડાયગ્નોસ્ટિક ટૂલ તમારો હાથ ભાંગ્યો હોય તો તમે જોઈ શકો કે અહીંયા મને વાગ્યું છે સોજો આવે તમને દેખાય ખબર પડે અથવા એક્સરે સીધો કે ઊંધો પણ હાડકું તૂટ્યું છે એટલી ખબર તો પડે આમાં ખબર શું પડે એના માટે અમે દર્દીની પરમિશન સાથે દરેક દર્દીનો ફોટો પાડીએ અને એને ત્યારે ને ત્યારે બતાવીએ છીએ કે ભાઈ તમારી આ બીમારી છે અને આમ કહેવાય બીજું એટલું જ નહીં દરેક વખતે એને જેટલી વાર ફોલોઅપમાં આવે એટલી વાર દરેક વખતે એનો ફોટો બતાવીએ જેથી કરીને સુધારો થતો હોય તો પણ એને દેખાય અને એની પરિસ્થિતિ વધારે ખરાબ થતી જતી હોય તો પણ એને દેખાય એની શું બીમારી છે વ્યવસ્થિત રીતે સમજી શકે ફૂલી ઇક્વિપ્ડ ઓપરેશન થિયેટર આના માટે જરૂરી તમામ સાધનો સાથેનું દાખલ થવા માટેના રૂમ છે પણ મોટાભાગે આ પ્રોસિજર અમારી ડે કેરમાં થતી હોય છે એટલે કે સવારે આવો અને લગભગ સાંજે તમને રજા મળી જતી હોય એટલે રાત રોકાવાની જરૂરિયાત નથી રહેતી ટોટલી ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન તમને જ્યાં મજા આવે ત્યાં રિપોર્ટ કરાવવાની છૂટ જ્યાં મજા આવે ત્યાંથી દવા લેવાની છૂટ અમારું ક્યાંય કોઈ જ બાંધેલું નથી દર્દીને જ્યાં મજા આવે જે ઓપિનિયન લેવો હોય જે જગ્યાએ લેબોરેટરી કરાવી હોય બધી જ છૂટ ઓન કોલ અપોઇન્ટમેન્ટ એક સમય હતો દર્દીઓની લાઈનો લાગતી ડૉક્ટરો પાસે અને બેસી રહેતા અને આજે પણ દવાખાનામાં જોવા મળે કે અહીં ફોન ઉપર નામ લખવામાં આવતા નથી જ્યારે અમે છાપીને આપીએ છીએ કે ફોન ઉપર નામ લખાવીને જ આવવું કારણ સમય આજે બધાનો કિંમતી છે ખાલી અમારો કિંમતી નથી આપનો પણ સમય કિંમતી છે આપના સમયે ફોન કરીને આવો તમારા સમય અમે હાજર રહેશું બીજું જે સમય તમારા માટે નિયત છે એ તમારા માટે જ ફિક્સ થશે તો એ સમયે અમે તમને પૂરતું ધ્યાન આપી શકીએ સ્મોલ લાઇબ્રેરી ઇન વેઇટિંગ એરિયા અલગ અલગ વિષયોને આવરવાની એક પ્રયત્ન કર્યો છે કે જેને જે ઈચ્છા હોય એ રીતનું એને વાંચવાનું મળે અમે પર્પઝફુલી વેઇટિંગ એરિયામાં ટીવી નથી રાખ્યું કારણ કે કંઈક સારા વિચારો વ્યક્તિ નવરો વેઇટિંગમાં બેઠો બેઠો એ વાંચી શકે એને મળી શકે સીસીટીવી સર્વેલન્સ ફોર યોર સેફ્ટી કોઈ બનાવ એવો બન્યો પણ નથી ને કદાચ બનવાની શક્યતા પણ નથી છતાં પણ એ અવેલેબલ છે જીઓ આવ્યા પછી આનું બહુ મહત્ત્વ નથી રહ્યું પણ પહેલાં લોકો વાઈફાઈના પાસવર્ડ બહુ માગતા અને અમે ફ્રીમાં વાઈફાઈ આપીએ છીએ જેને જેમ ઇન્ટરનેટ વાપરવું હોય વાપરો ડિજિટલ પેમેન્ટ એક્સેપ્ટન્સ સમય સાથે ડિજિટલ ઇન્ડિયા સાથે અમે જોડાઈ ચૂકેલા છીએ ગમે તે રીતે એન આઈએમપીએસ જે રીતે પણ આપણે અનુકૂળ હોય રીતે આપ પેમેન્ટ કરી શકો છો ડિજિટલ વોલેટ ચાર્જીસ બહુ જ એફોર્ડેબલ છે કમ્પેરેટિવ તમે ભુજના કે બીજા સિટીના ચાર્જીસ સાથે એને કમ્પેર કરી શકો અને ઇમરજન્સી માટે ચોવીસ કલાક ગમે ત્યારે ફોન કરી શકાય હું મારો પર્સનલ મોબાઈલ નંબર દરેક દર્દીને આપું છું કે એ ઇમરજન્સી માટે ગમે ત્યારે કોન્ટેક કરી શકે થોડા ફોટોગ્રાફ્સ છે હોસ્પિટલના આ રિસેપ્શન વેઇટિંગ એરિયા છે આ નાની એવી લાઇબ્રેરી છે કન્સલ્ટિંગ રૂમ છે આ જરૂરી સાધનો સાથેનો ઓપરેશન થિયેટર આ ઇન્ડોર રૂમ છે બંને હવે આપના પ્રશ્નો જે કંઈ પણ હતા કે શું કરવું શા માટે આ બીમારીઓ થાય છે મોટાભાગના પ્રશ્નોનો તો આમાં જવાબ આવી ગયો છે પણ છતાં હજી કોઈના જે કંઈ પ્રશ્નો રહી જતા હોય પહેલાં પ્રશ્નો આપે પૂછે હા એક પ્રશ્ન હતો સફરજન કેળા અને દાડમ કેમ ન ખાવું નાના બાળકને ડાયરિયા થાય તો આપણે શેનો રસ પાઈએ છીએ દાડમનો હવે જો એ નાના બાળકના ઝાડા બંધ થતા હોય તો મોટા કબજીયાતવાળા દર્દીને દાડમ ન નડે કેળા કેળા તો હલકી વસ્તુ કહેવાય ને ફરાળમાંય ખવાય બરાબર ને ફરાળમાં ખાઈએ છીએ જે દિવસે ઉપવાસ હોય બે કેળા ખાઈ લો તો પેટ હેવી થઈ જાય છે હવે આ બીમારીઓ બધી જ પેટ બગડવાના કારણે થાય છે એટલે કેળા નહીં ખાવાના સફરજન એ જ રીતે જ્યારે ડાયરિયા હોય ત્યારે સફરજન પણ એમાં ઉપયોગી છે બરાબર એક અહીંથી પ્રશ્ન હતો કે આ વારસામાં આવે બીમારી વારસામાં આવી શકે પણ એના કરતાં પણ આપણી આદતો વધારે વારસામાં આવે છે જેમ કે આપે પ્રશ્ન પૂછ્યો હતો તો જે જમવાનું તમારા માટે બનતું હશે લગભગ એ જ વસ્તુ તમારા બાળકો માટે બનતી હશે જેવું તીખું તમે ખાતા હશો અથવા તમારા માટે ભજીયા બન્યા છે તો બાળક માટે ખીચડી નથી બનવાની તમે ભજીયાના શોખીન છો અઠવાડિયામાં ચાર વાર ભજીયા ખાવ છો તો જે બીમારી તમને થશે એ જ તમારા બાળકને થશે એટલે આપણે બીમારી કરતાં આપણી આદતો વધારે વારસામાં આપીએ છીએ એના કારણે આ તકલીફો વધારે થતી હોય છે પછી બીજા પ્રશ્નો બેન ફાઈબ્રોમાયલ્જીયા આખી બીમારી અલગ છે એમાં બળતરા થઈ શકે પણ એ બળતરા શરીરમાં ગમે ત્યાં થાય એને અને આ બીમારીઓને સીધું લેવા દેવા નથી દવાબેન ઘણી બધી બીમારીઓની ઘણી બધી દવાઓ હોય છે કઈ દવા કયા રીતે અસર કરે છે એ ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન છે એટલે એ જ્યારે જોઈએ ત્યારે જ ખબર પડે કે આ દવાથી આ તકલીફ થઈ છે કે કેમ હા બીજું કોઈ હજી બીજા પ્રશ્નો આવ્યા હતા એક પ્રશ્ન હતો કે દવાથી કાયમ મટી જાય હવે જે હરસ છે કે જે અંદરના મસા છે કે જે અંદરનો ભાગ છે આપણા દેશમાં હજી એટલી એડવાન્સ સોનોગ્રાફી નથી થતી પણ વિદેશોમાં ફોર ડી જે લેટેસ્ટ એડવાન્સ લેવલની સોનોગ્રાફી થાય છે એમાં એક રચના છે એનાલ કુશન એ જ્યારે ફૂલી જાય એને હેમેરોઇડ કહેવાય અથવા તો પાઇલ્સ કહેવાય એ જ્યારે સિમ્ટમેટિક બને એમાંથી લોહી આવે એમાંથી દુખાવો થાય વધારે પડતું ફૂલી જાય એને હેમેરોઇડ કહેવાય એ નોર્મલ સ્ટેજમાં હોય તો એ નોર્મલ શરીરનું અંગ છે હવે એ એનાલકુશન દોઢ મહિનાનું ગર્ભ બાળક નહીં ગર્ભ માતાના પેટમાં એ હોય અને વ્યવસ્થિત સોનોગ્રાફી થાય તો એમાં પણ એ જોવા મળે પેટ બગડે એટલે આ બીમારીઓ થાય બાકી સતત સિટિંગથી એક્ટિવ વ્યક્તિ હોય દિવસમાં આઠથી દસ કલાક બેસીને કામ કરતો હોય પણ એક કે દોઢ કલાક બીજી કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરતા હોય તો એને આ બીમારી થવાની શક્યતા ઓછી છે વોકિંગથી પાચન સુધરી શકે જેનાથી પાચન સુધરે એવું દરેક વસ્તુ આમાં હેલ્પફુલ થાય જે કોઈ પણ કારણોસર પેટ બગડે તો આ બીમારીઓ થાય ડાયરિયામાં આપણે દહીં જ લઈએ છીએ દહીંને ભાત જ્યારે કબજિયાત હોય એમાં દહીં લ્યો તો એ કબજિયાતમાં વધારો કરશે બીજી વસ્તુ દહીં એનો ગુરુ એનો ગુણ છે એ ગુરુ છે એ હેવી વસ્તુ છે હેવી છે એટલે એક જૂની કહેવત હતી મૂળો મોઘરીને દહીં બપોર પછી નહીં એનું કારણ જ એ હતું કે બપોર પછીનું પાચન નબળું થાય રાત્રે જમીને સૂઈ જાઓ તમે એટલે પાચન મંદ હોય એ સમયે દહીં ખાય અને શરદી થાય અથવા બીજી તકલીફો થાય કારણ કે એ પચવામાં ભારે છે આ બીમારીનું મુખ્ય કારણ જ અગ્નિ અગ્નિમાંદ્ય છે કે જેનું પાચન બગડેલું છે એ હવે નાની એવી તાપણી છે ને એમાં તમે મોટો પાંચ કિલોનો લિગ્નાઇટનો કોલસો નાખી દેશો તો જે તાપણી છે એ પણ ઠરી જશે એના માટે તો મોટી ભઠ્ઠી હોય તો નખાય આ સાદી ભાષામાં એવી સમજણ છે છાશ પી શકાય એમાં તાજી મોડી છાશ ગમે એટલી પીવાય ઠંડક થઈ શકે જીરાથી પાચન સુધરે છે મેઇન તો એટલે એ વધારે ઉપયોગી છે અને ઝેરેલા દહીંમાં પણ પાણીનું પ્રમાણ વધારે હોવું જોઈએ એ છાશ હોવી જોઈએ લસ્સી કે ઘોરમું નહીં પણ ભગંદર જેમ મેં આમાં સમજાવ્યું સોળ પ્રકારના છે ભગંદર એટલે પાઇપલાઇન છે એનો રસ્તો આંટી ઘૂંટીવાળો હોય એ રસ્તો ક્યાંથી કેવી રીતે ફેલાયેલો છે અને એનો યોગ્ય નિકાલ થાય તો એનો મતલબ એનું જે તે સમય એ ધ્યાનમાં આવે પ્રોપર રીતે તો અને તો જ એનો યોગ્ય નિકાલ થતો હોય છે અને એના માટે ઘણી બધી પદ્ધતિઓ છે એટલે એ ઇન્ડિવિજ્યુઅલ જોયા પછી ખ્યાલ આવે કે ખરેખર કેમ નથી મટ્યું જેની સતત ટ્રાવેલિંગની જોબ છે જેના આહારના કોઈ નીતિ નિયમો નથી પાડી શકાતા એના માટે એટલું જ નક્કી છે કે જેનાથી પેટ ન બગડે એવો ખોરાક લેવો હવે કદાચ ખોરાક એવો લેવાઈ ગયો કે જેનાથી પેટ બગડવાનું જ છે ખબર છે તો એના પ્રિકોશન તરીકે ભૂલ્યા વગર ત્યારે જ શક્ય તો ત્યારે અથવા તો રાત્રે ગરમ પાણી ખાસ પીવું લોકોને સવારે ગરમ પાણી પીવાની ટેવ હોય છે પણ રાત્રે બહુ ઓછા લોકો પીવે છે રાત્રે ગરમ પાણી પીવો તેનાથી તમારું પાચન ત્યારથી જ એક્ટિવેટ વ્યવસ્થિત થાય છે અને જે પાણી રાત્રે ગરમ પીશે એને અનુભવ પણ થશે કે બીજા દિવસે સવારે મળત્યાગમાં તકલીફ ઓછી થઈ અથવા બહુ સરળતાથી મળત્યાગ થઈ ગયો તો ખાસ તો એ ધ્યાનમાં રાખવું બીજું વ્યસનોથી ખાસ બચવું દરેક પ્રકારના વ્યસનો આમાં બહુ જ નડતર રૂપ હોય છે અને એના સિવાયનું એક અતિ મુખ્ય કારણ છે કે જે કોઈના ધ્યાનમાં બહુ જ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યું હશે જેમાં આપણે અત્યારે સતત સપડાઈ રહ્યા છીએ કે જે કોઈ પણ બીમારી માટે તો આમ તો મુખ્ય કારણ છે પણ આ બીમારી માટે તો ખાસ એ છે માનસિક તાણ અને એના માટે અત્યારનો જે આપણો મોબાઈલનો વપરાશ છે એ આપણા મગજને એટલું બધું મેન્ટલી એ સ્ટ્રેસ આપી રહ્યું છે કે જેના કારણે આપણું પાચન બગડે છે રાતની ઊંઘ બગડે છે રાત્રે વ્યક્તિ સૂઈ નથી શકતો હવે એમને પણ ઉજાગરો કર્યો હોય તો બીજા દિવસે તમને ભૂખ ઓછી લાગે છે અનુભવ બધાને કોઈ પણ કારણસર રાત્રે બે વાગે સુતા હો તો બીજા દિવસે સવારે નાસ્તાની કે બપોરે જમવાની ઈચ્છા પણ ઓછી થાય છે તો એમાં મોબાઈલના કિરણો જ્યારે એડ થાય છે ત્યારે તમારું પાચન બહુ ખરાબ રીતે બગાડે છે અને માનસિક તાણ કોઈ પણ કારણસર તો માનસિક તાણ આવશે એટલે પેટ બગડશે પેટ બગડશે એટલે આ બીમારીઓ થશે આયુર્વેદ પ્રમાણે આ બધી વસ્તુ તદ્દન વિરુદ્ધ છે આ બાબતે અમુક વખત અમુક ચર્ચાઓ પણ થયેલી છે આપણે કોઈ પદ્ધતિ ખરાબ છે એવું નથી કેવું પણ આયુર્વેદના નિયમોને એ બંધ બેસતી વસ્તુ નથી આયુર્વેદ કોઈ પણ વેગને જનન ન કરવા એવું કહે છે સામેથી વેગ ઊભા ન કરવા જ્યારે આમાં એનિમા લઈને સામેથી વેગ ઊભો કરવાનો થાય છે કે આ બીમારીઓના ઈલાજ માટે થઈને બાકી દર્દીની દરેકની અંગત એ પોતાની તાસીર કરતાં પણ એની અંગત ચોઈસ છે કે એણે શું કરવું બીજું કોઈ હવે લગભગ કોઈ પ્રશ્નો બાકી નથી રહેતા તો હવે આપણે આ વ્યાખ્યાનને અહીં જ ટૂંકાવીએ અને હવે આપણો આગામી જે કાર્યક્રમ છે કે જે નિદાનનો કેમ્પ તો આપણે એને હવે શરૂઆત કરીએ આભાર અસ્તુ થેન્ક યુ